नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंतानम नमो अरिहंतानम नमो सिद्धानम नमो सिद्धानम नमो आयरियानम नमो आयरियानम नमो वज्जायानम नमो वज्जायानम नमो लोए सर्व साहुनम नमो लोए सर्व साहुनम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सर्व पावक प्रणाशनो सर्व पावक प्रणाशनो मंगलानं च सर्वेसिं मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री दादा भगवान हमने शुद्ध उपयोग पूर्वक हमने शुद्ध उपयोग पूर्वक सत्संग मां बैसवानी सत्संग मां बैसवानी सत्संग सांभळवानी सत्संग सांभळवानी सत्संग समझवानी सत्संग समझवानी अने सत्संग रूप थवानी परम शक्ति आपो અને સત્સંગ થવાની પરમ શક્તિ આપો હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું સમર્પણ કરું શુદ્ધ આત્મા છું હું 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 શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सत्संग की शुरुआत अपने पद थी करिए छे भरत भाई श्री कवड़ाव से विभूति बेन जीत से जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद उद्गल परमाणु ने पराई छे चाली उद्गल परमाणु ने पराई छे चाली जीव तो छे भाड़ो आत स्थूल देह धारी जीव तो छे भाड़ो आत स्थूल देह धारी जड़े जाए फरवा ए सगड़ा संसारी जड़े जाए फरवा ए सगड़ा संसारी ऊंच नीच लिंग भेद दादाजी ए दीदो टाले ऊंच नीच लिंग भेद दादाजी ए दीदो टाड़ी પોતાની પ્રકૃતિના બધા ખાંચા લેવા જાણી પોતાની પ્રકૃતિના બધા ખાંચા લેવા જાણી પોતાનું વાસણ પોતે લેવું અજવાળી પોતાનું વાસણ પોતે લેવું
ઉદગલ પરમાણુની પરાઈ છે ચાલી ઉદગલ પરમાણુની પરાઈ છે ચાલી જીવ તો છે ભાડો આ સ્થૂળ દેહ ધારી જીવ તો છે ભાડો આ સ્થૂળ દેહ ધારી દ્વેષ ને કપટ છે ત્યાં ચાલી આખી અંધારી દ્વેષ ને કપટ છે ત્યાં ચાલી આખી અંધારી મનો દેહ વાણી વેદે અશાતના ગુનેગારી મનો દેહ વાણી વેદે અશાતના ગુનેગારી પ્રતિષ્ઠિત અહંકાર નોંધ રાખે તકરારી પ્રતિષ્ઠિત અહંકાર નોંધ રાખે તકરારી રાગ વચ્ચે આડું દેખી દ્વેષ કાઢે ઘટારી રાગ વચ્ચે આડું દેખી દ્વેષ કાઢે ઘટારી ઉદગલ પરમાણુની પરાઈ છે ચાલી ઉદગલ પરમાણુની પરાઈ છે ચાલી જીવ તો છે બાળો આ સ્થૂળ દેહ ધારી જીવ તો છે બાળો આ સ્થૂળ દેહ ધારી રાગ દ્વેષ બેસણાની ચાલી આખી પરબારી રાગ દ્વેષ બેસણાની ચાલી આખી પરબારી તેમાં જ્યાં જ્યાં મમતા છે ત્યાં જ લાગે ચોંટ ભારી તેમાં જ્યાં જ્યાં મમતા છે ત્યાં જ લાગે ચોંટ ભારી તેમાં જ્યાં જ્યાં મમતા છે ત્યાં જ લાગે ચોંટ ભારી તેમાં જ્યાં જ્યાં મમતા છે ત્યાં જ લાગે ચોંટ ભારી અન્ય પૂરક છે ઘરાકીને વેપારી અન્ય પૂરક છે ઘરાકીને વેપારી પ્રત્યેક સંયોગે ખપે નિષ્ઠા વફાદારી પ્રત્યેક સંયોગે ખપે નિષ્ઠા વફાદારી ઉદગલ પરમાણુની પરાઈ છે ચાલી ઉદગલ પરમાણુની પરાઈ છે ચાલી જીવ તો છે ભાડો આ સ્થૂળ દેહ ધારી જીવ તો છે ભાડો આ સ્થૂળ દેહ ધારી દીધા વિના ખેંચી લેવું ખાતું થયું ઉધારી દીધા વિના ખેંચી લેવું ખાતું થયું ઉધારી ઉધારી છે સ્નેહ ખેંચી કહે ચોખ્ખું શાક વાળી ઉધારી છે સ્નેહ ખેંચી કહે ચોખ્ખું શાક વાળી કઈ ગાંઠે બંધાયું મન તેને પોતે જોવું જાણી કઈ ગાંઠે બંધાયું મન તેને પોતે જોવું જાણી પ્રાસ્વભાવ રસાનું સારે સંયોગે ફૂટે ધાણી પ્રાસ્વભાવ રસાનું સારે સંયોગે ફૂટે ધાણી ઉદગલ પરમાણુની પરાઈ છે ચાલી ઉદગલ પરમાણુની પરાઈ છે ચાલી જીવ તો છે ભાડો આ સ્થૂળ દેહ ધારી જીવ તો છે ભાડો આ સ્થૂળ દેહ ધારી દેહ માથે રાગ તેથી ઉદવેગો ફૂટે ભારી દેહ માથે રાગ તેથી ઉદવેગો ફૂટે ભારી જેને જે જે વિષય પ્રિય ચિત્ત ઘૂમે વારી વારી જે જે વિષય પ્રિય ચિત્ત ઘૂમે વારી વારી
लक्ष्य विना टले नहीं गुनहेगारी। स्वरूपना लक्ष्य विना टले नहीं गुनहेगारी। अपूर्वाज्ञा नीचे मोक्षदानी अवतारी। अपूर्वाज्ञा नीचे मोक्षदानी अवतारी। उदगल परमाणुनी पराई छे चाली। उदगल परमाणुनी पराई छे चाली। जीव तो छे भाड़ुआत स्थूल देह धारी। जीव तो छे भाड़ुआत स्थूल देह धारी। निराग्रही सत संगे नीज भूल्यो जोई जानी। निराग्रही सत संगे नीज भूल्यो जोई जानी। ज्ञानी पासे तर्क करवो मोटी छे जोखमदारी। ज्ञानी पासे तर्क करवो मोटी छे जोखमदारी। 99 वर्ष ना पट रहेवाने मड़ी चाली। 99 वर्ष ना पट्टे रहेवाने मड़ी चाली। नियम थी ने सदुपयोगे खर्चवानी जिंदगानी। नियम थी ने सदुपयोगे खर्चवानी जिंदगानी। उदगल परमाणुनी पराई छे चाली। उदगल परमाणुनी पराई छे चाली। जीव तो छे भाड़ुआत स्थूल देह धारी। जीव तो छे भाड़ुआत स्थूल देह धारी। कुदरती हिसाबोती मड़े अन्न हवा पानी। कुदरती हिसाबोती मड़े अन्न हवा पानी। जीव्यु धन्य तेहनु समझाजे दादा वाणी। 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 आवरण भेदी सिद्धि पहुँचे प्रत्यक्ष वाणी। आवरण भेदी सिद्धि पहुँचे प्रत्यक्ष वाणी। दुर्लभ मोक्ष दाता परिपूर्ण उपकारी। 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 उदगल परमाणुनी पराई छे चाली। उदगल परमाणुनी पराई छे चाली। जीव तो छे बाड़ुआत स्थूल देह धारी। जीव तो छे बाड़ुआत स्थूल देह धारी। पोतानु वासण पोते लेवुं अजवाळी। 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 जय सच्चिदानंद। 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 फरमाओ। जय सच्चिदानंद। मुंबई मा जय आजथी 50-60-70 वर्ष पहला फ्लेट ने बंगला ने बधु हतु नहीं। जनरल 40 सिस्टम ज हती। देश माथी लोको मुंबई कमावा आवता था तो 40 मा एक रूम होय 10x10 नी। एमा 4 जन 5 जन 6 जन जेटला होय फेमिली रहेतु तू। ए तो समय अनुसार बधु बदलाई गयु छे।
પણ ચાલીની અંદર જે રહેતો હોય, ચાલી હોય બીજા કોઈની, એટલે ઓનર ઓનર પોતાની ઓનરશીપ ન હોય, એટલે ચાલીમાં જે રહેનારો હોય એ ચાલીથી અલગ હોય અને એને ભાન હોય કે આ ચાલીનો હું, એટલે કે આ બિલ્ડિંગ જ્યાં હું રહું છું રૂમ, એનો હું ઓનર નથી. એવી રીતે આ જે મન વચન કાયા આપણે લઈને આવ્યા છે એના આપણે ઓનર છીએ નહીં, એનાથી આપણે તદ્દન જુદા જ છીએ એવું દાદા ભગવાને આપણને આ અક્રમ વિજ્ઞાન થકી સમજાવી દીધું. તો માટે હવે આ દેહ ઉપર રાગ કરવા જેવો છે નહીં. ચાલી તો ગમે ત્યારે જતી રહેવાની. કોઈની કોઈનું આયુષ્ય હોય 90 વર્ષનું, કોઈનું 95 વર્ષનું, 100 વર્ષનું, બહુ પુણ્યશાળી હોય આ કાળની અંદર તો 100 વર્ષથી ઉપર જીવે. હવે આની અંદર આપણે જે બધો કચરો લઈને આવ્યા છે એ બધો કચરો દાદા ભગવાને એમની કૃપા થકી જેટલો મેક્સિમમ સાફ થાય એટલો સાફ કરી નાખ્યો છે. બાકીનો જે કચરો હવે અંદર જે રહી ગયો છે આપણે હવે પોતાની પ્રકૃતિને નિરંતર જોઈ જોઈને એને ધોઈ નાખવા જેવી છે. જેમ આપણે કોઈ સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમમાં જઈએ તો આપણે એનો આખે ખૂણે ખૂણા જોઈ લે કે ઓહો કેવી અજાયબી વાળી ચીજો પડી છે. એવી રીતે આપણું બી આ શરીર જે છે એની અંદર બધી અજાયબી વાળી જ વસ્તુઓ પડી છે. તો હવે એને જોઈ જોઈ ખૂણે ખાંચરેથી એને જોઈ લ્યો તો એ સાફ થઈ જશે. જ્યાં જ્યાં આપણને એવું લાગે કે આ બધી આપણી અટકણો છે તો એને પ્રતિક્રમણથી ધોઈ નાખવા જેવી છે. કોઈના માટે હવે નોંધ રાખવા જેવી છે નહીં. આ નોંધ રાખી રાખીને તો આ મનુષ્ય જન્મ બીજા જન્મો આપણે કાઢી નાખ્યા. હવે આ જ્ઞાન થકી હવે આપણે બીજા જન્મ લેવાના નથી. કોઈને પણ માટે નોંધ રાખવા જેવી છે નહીં. રાગ દ્વેષ પણ કરવા જેવા કોઈની સાથે હવે છે નહીં. જે આવે એનો સમભાવે નિકાલ કરી દેવા જેવો છે. જ્યાં આગળ રાગ દ્વેષ છે ત્યાં આગળ નવું ચાર્જિંગ થયા રાખે. એ છે પરબારું એટલે પોતાનું નથી, છતાં પણ પોતાનું માનીને એ ચાર્જ થયા રાખતું હતું, પણ હવે એ ચાર્જિંગ આપણું બંધ થઈ ગયું. એકબીજા સાથે સારો વ્યવહાર કરીને અહીંયાથી નીકળી જવા જેવું છે. કોઈનું કશું લઈ લેવું એ ભાવ પણ મનમાં આણવા જેવો છે નહીં. શાક લેવા જાય બહેનો, આ તો ખાલી એક્ઝામ્પલ છે, કોઈ પોતાના માટે લેવાની જરૂર નથી. તો શાક લઈએ 50-100 રૂપિયાનું, પછી એમ કે આ લીમડો આપી દે કે આ લીંબુ એક મફતમાં આપી દે. આ જે બધી વૃત્તિઓ છે બધાની અંદર પેઢીઓ આવી વૃત્તિઓ, તો પોતાની વૃત્તિ પોતે જ જોઈ લેવી અને એ વૃત્તિમાંથી બહાર નીકળી જવા જેવું છે. આવું બધું કરવાથી કશું પ્રાપ્ત થવાનું નથી. કોઈનું પણ આપણે કઈ લઈ લઈએ અણહકનું તો પછી આપણે પાછું રિટર્ન કરવું પડે છે વિથ ઇન્ટરેસ્ટ વિથ પેનલ્ટી, અને એ પેનલ્ટી બહુ ભારી હોય છે. હવે આપણે કોઈને પેનલ્ટી ભરવી નથી. માટે હવે રાગ દ્વેષ આવું ઉધારી બધું બંધ કરી દેવા જેવું છે. આપણને આ આપણું સ્વરૂપનું ભાન દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું છે. એના વગર આપણને આ બધી ખબર પડત નહીં. આવા જ્ઞાની પુરુષ ક્યારેક જ પાકે આપણને મળ્યા, આપણને પ્રાપ્ત થયા, આપણને આ જ્ઞાન આપી દીધું. તો માટે હવે એમના કહેલા રસ્તે આગળ નીકળી જવા જેવું છે, કશે અટકાવવા જેવું છે નહીં. જ્યાં જે સત્સંગમાં આપણને નિરાગ્રહી બનાવે, આપણને કોઈ પણ આગ્રહ રહિત, એ સત્સંગ જ સાચો સત્સંગ કહેવાય. જ્યાં આગ્રહ છે ત્યાં ઝેર છે અને સંસાર સંસાર અને સંસાર જ છે. જ્યાં નિરાગ્રહી છે ત્યાં જ સત્સંગ છે અને ત્યાં જ મોક્ષ થઈ શકે છે. હવે જ્ઞાની પાસે જઈને આપણે આપણી બુદ્ધિથી તર્ક કરીએ, આપણી બુદ્ધિ એક તો વિપરીત બુદ્ધિ અને એમાં બીજી કશી ભાન હોતી નથી, તો ત્યાં જ્ઞાની આગળ કોઈ જાતનો તર્ક કરવા જેવો છે નહીં. જ્ઞાની કહે એમ આપણે કરીને ચાલ્યા જવા જેવું છે. આપણને આ મળી જે ચાલી એટલે કે આ દેહ મળ્યો છે એનું જે આયુષ્ય છે એ આયુષ્યની અંદર જ્ઞાની જે કીધું છે એમ કરીને નીકળી જવા જેવું છે. આપણી બેઝિક નેસેસિટી જે છે હવા પાણી ને ખોરાક, એ તો કુદરત આપણને નિરંતર સપ્લાય જ કર્યા રાખે છે. પણ આપણને જે પ્રાપ્ત થયું છે એનાથી હજી વધુ હજી વધુ હજી વધુ એવું આપણને જોઈતું હોય છે. હવે એ મન જે આ બધું લઈને આવ્યા છે ગાંઠોનું ભરેલું, એ ટાઈમ ટાઈમે એ ફૂટ્યા રાખશે. હવે મનને પણ આપણે જોઈ શકીએ છીએ, વિચારોને પણ આપણે જોઈ શકીએ છીએ, નથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય આપણને બેસી ગયું છે. હવે આપણને આ જિંદગી જે મળી છે બાકીની આ જ્ઞાન પછીની, તો એનો સદઉપયોગ કરી લેવા જેવો છે. સત્સંગમાં નિરંતર રહેવા જેવું છે, 5 આજ્ઞાની અંદર નિરંતર પાળવા જેવી છે, એટલે કે એનું લક્ષ્ય હોવું જોઈએ. અને 9 કલમો જે છે તે આપણને આત્મસાત થઈ જવી જોઈએ. હવે પછી તો પછી આગળનો આપણો ભાવ જે થશે એ મોક્ષગામી જ હશે. આ દાદા ભગવાનની જે વાણી હતી એ વાણીના હિસાબે આપણી અંદર આ બધું ફિટ થઈ ગયું છે. એ વાણીમાં કોઈ આગ્રહ હતો નહીં, નિરંતર જ્ઞાનવાણી હતી. જેણે જેણે દાદાની જ્ઞાનવાણી સાંભળી છે એનું કલ્યાણ
થઈ ગયું છે, એટલે હકીકતની અંદર આ જે સઘળી ઉપાધિ છે એનું મૂળ હું પોતે જ છું, બીજું કોઈ આનો દોષિત છે નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, પ્રશ્ન લઈએ. જય સચ્ચિદાનંદ. હેમા બેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ. હજી પેલેથી તો બોલ આવ્યો નહી, બોલતા આવો. દીપકાનંદ, આપણે મારું પૂરું સત્સંગ શરૂ કરી દેજો. હા, બંધ થઈ ગયું છે. ભૂલથી બંધ કરી દીધું મેં, મને લાગે છે. એમાં કોઈ ભૂલથી બંધ થાય એવું નથી. હવે કહું છું, મોટી ભૂલ થઈ ગઈ. અચ્છા બોલો નંબર. એમાં આપતો સૂત્ર બીજું વાક્ય છે, 1-7. નંબર ખબર ના પડી. 1729. 729. 1729. ખબર પડે છે, ઇન્ફોર્મેશન એ સૂચના મળે છે, એ પુણ્ય અને પાપ બતાવે છે. મય બધું જ જ્ઞાન દર્શન છે, મયથી બધી જ ખબર મળે, પણ ક્યાં સુધી એનું ઉલ્લંઘન કરો તો ઇન્ફોર્મેશન આવતી બંધ થઈ જાય. અત્યારે સમજાવો ને. જરા એક કાઢું એટલે ખબર પડે. એક મિનિટ, એક મિનિટ, 4 મિનિટ લો ને, વાંધો નહીં. ઓકે, 1729. ઓકે, ઓકે, માહિતી જે ખબર પડે છે, ઇન્ફોર્મેશન સૂચના મળે છે, એ પુણ્ય પાપ બતાવે છે. મહી બધું જ જ્ઞાન દર્શન છે, માહિતી બધી જ ખબર મળે, પણ તે ક્યાં સુધી મળે કે જ્યાં સુધી તમે આંતરો નહીં, એનું ઉલ્લંઘન કરો તો ઇન્ફોર્મેશન આવતી બંધ થઈ જાય. બરાબર, જોઈએ આપણે ઉપર શકે છે. લોકોને જેવા જેવા બહુ થઈ ગયા, એટલે પહેલા એમ થાય કે આપણું દાદાજી એમાં અંતરાય કર્મ ની વાત કરે છે. ઓકે, મહી થી જે ખબર પડે છે, ઇન્ફોર્મેશન મળે છે, એ પાપ પુણ્ય બતાડે. આ તો ખબર પડે ને. હા, ખબર પડે. અંદર જે આ બધું કરવાનું નહીં કરવાનું બધું બતાડે છે, પોઝિટિવ નેગેટિવ બતાડે છે, તે બતાડે છે કે નથી બતાડતું? બતાવે છે. એ પાપ પુણ્ય બતાવે છે. પછી એટલે કે આપણું મન આ સારું ખરાબ બતાવે છે, અને મહી બધું જ્ઞાન દર્શન પણ છે, એટલે એમાં
એને કોન્શિયસ કહે ને આપણું, કોન્શિયસ ગુજરાતીમાં શું કે નહીં ખબર, પણ આપણી અંદરની જે ચેતવનારી શક્તિ હોય ને, બધાની અંદર હોય જ, અજ્ઞાનીને પણ હોય, મારું કોન્શિયસ બાઇક તે એ પણ તમને ચેતવે છે. એટલે મહીથી મહી બધી જ ખબર પડે, મળે ખબર મળે, પણ તે ક્યાં સુધી મળે કે જ્યાં સુધી તમે આતરો નહીં. આતરવાનું આંતરવાનું એટલે શું કે એને સાંભળો નહીં, તમે તમે નહીં સાંભળો એટલે પછી એને મશીનરી ઉઠી જઈ જાય, એ ખબર પડી. જમીર કે જમીર હિન્દીમાં આતરો એટલે કે તમે અંદર ની મશીનરી ને ગણકારો નહી. તો ગણકારો અંદર ચેતવે તમને, પહેલી ભૂલ ચોરી ભૂલને ડંખે એમ કરીને કહે છે ને, અંદર તમને ચેતવે. પહેલી વખત ચોરી કરો ને તો તમને ચેતવે કે અંદર ના કરાય, આપણાથી ના કરાય, પણ પછી જો તમે ગણકાર્યું નહીં ને તો પછી એ ગુણાકાર થાય એનું. સમજાયું? પહેલી ફેરા ચોરી ભૂલને અંદર નો સત્યમ કરે મન લપટાયું. આપણે છે ને આપતો પુત્ર નું તો બેન્ડ છે ને, મહાત્મા નું એ બેન્ડ જ ખરીદો યાર, ખરેખર બેન્ડ જ છે. જ્ઞાની રહેતા પ્રેમ સ્વરૂપે ધીરજ રાખવા જેવી વસ્તુ નથી, ધીરજ શીખવા જેવી વસ્તુ છે. ધીરજ કેવી રીતે શીખાય? ધીરજ વાળા પાસે બેસવાથી, ધીરજ વાળાને જોવાથી શીખાય. હવે આ ઉતાવળ ઉતાવળિયા સ્વભાવ ને એકચ્યુઅલી કેવું છે, દાદાએ કીધું આ બધા મહાત્માઓ સાથે રે સત્સંગમાં, પછી આપણે એટલે મેઇન સત્સંગમાં આપણે બધા સાથે રહીએ છીએ ને, તો એકબીજાની જે શું કહેવાય પ્રકૃતિની કચાસો છે તે જુએ. એટલે મારામાં કચાસ હોય પણ તમારામાં સ્ટ્રેન્થ હોય, હું તમને જોઉં ને એટલે મારામાં એ શક્તિ આવી જ જાય. આ કાળમાં મોટા મોટું દૂષણ ઉતાવળનું છે, બધી બધા કામ ઉતાવળથી કરો, ઈચ્છાઓ પાર વગરની છે, ઉતાવળો માથે લઈને બેઠા છે, ઉતાવળ ઉતાવળ બધામાં ઉતાવળ. એટલે શું થાય, એટલે આવા ધીરજ વાળાને જુએ દાદા પાસે બેઠા તો આપણને જગત કલ્યાણની ભાવના થઈ ને, નહીં તો પોતાનું ચોતરતા ને બીજાના પર નજર જ જતી નથી. ધ્યાન આવ્યું? એટલે ધીરજ રાખવાથી આવે એવી એ નથી, પણ શીખવા જેવી વસ્તુ છે. એટલે આવી રીતે બીજાને જોઈએ તો આપણે શીખી જઈએ, આપણામાં એ ધીરજનો ગુણ બહુ સહેજે આવી જાય. બરાબર આવશે ખરો મોક્ષેતા પહેલા આવી જશે, આવી જશે. હા આશીર્વાદ આપજો બરાબર. અરે આશીર્વાદ તમે ક્યાં જવાના છે? આ ઉતાવળિયો તો કઈ જવાની નથી, આ ઉતાવળિયો સ્વભાવ જતો રહેતો સારો, એ તો ગયેલો જ છે, છતાં બી ઉતાવળ થઈ જાય છે એને, તો એમાં તમે નથી. બરાબર છે, એ જે છે તેમાં આપણે નથી. બરાબર છે,
આ આપણે ખ્યાલમાં રાખવાનું. કોઈ પણ પ્રકૃતિની કચાંચની ટોપી આપણે પહેરવાની નહીં. ઠંડી લાગે તો માથા પર ટોપી પહેરવાની, પણ એ ટોપી જેને માથામાં ઠંડી લાગે એને જ પહેરાવાની. સૂત્ર બીજું અને પ્રશ્ન છે 1725 લોકો મિત્રાચારી તોડે છે ને મૈત્રી ને બહારથી બંને તોડી નાખે છે. એ એ સંજોગવશાત બહારનું બગડ્યું પણ મૈત્રી ના બગડવું જોઈએ. હવે આમ તો સહેલું વાક્ય છે, સમજણ પણ પડે એવું છે, પણ જે મિત્રાચારી નો અર્થ દાદા કેવી રીતે કર્યો? મિત્રાચારી એટલે ફ્રેન્ડશીપ. ફ્રેન્ડશીપ તે પણ હોવી જોઈએ ને બહારની બંને તોડી નાખે છે. સંજોગ વસાન બહારનું બગડ્યું પણ મહીનું બગડવું ના જોઈએ. એટલે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ નો હિસાબ રિલેટિવમાં પૂરો થયો પણ રિયલ થી ભેદ પડવો ના જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે આપણી દ્રષ્ટિમાં એ દોષિત નથી થતા, આપણે વ્યવહારથી એ સમજીને આપણે શું કે આપણી સેફ સાઈડ કરી લઈએ. એટલે જાળિયાથી જય શ્રી કૃષ્ણ કહીએ એવું ચાલે, સામે પ્રકૃતિ આપણને કોઈની ફાવતી ના હોય તો એમાં શુદ્ધાત્મા જોઈ લેવાના. એમ નથી, મિત્રાચારી કરી હોય ને પછી બગડે છે ને એની વાત છે. હા, આ કાળમાં બહુ બગડે છે એટલે ફ્રેન્ડશીપ તૂટી જાય. કારણ કે તૂટી જાય એટલે આ કાળમાં તૂટી જાય એટલે બધા એવા બધા ભેગા થયા છે ને કે ફ્રેન્ડ એટલે you die for the friend. ફ્રેન્ડ મિત્ર માટે મરવાનું હોય, આ તો મિત્રને મારી નાખે એવું થાય તો શું કરવાનું પછી? બરાબર છે, સમજાયું? સમજાઈ ગયું. આનો અર્થ બહુ સૂક્ષ્મ છે. ઘરના ઘરમાં પતિ પત્નીના વ્યવહાર પણ એવા છે, એકબીજા માટે મરી ફીટે પણ એકબીજાને મારવા ફરે પછી શું થાય? મોટો પ્રશ્ન ઉભો થઈ જાય. સેવા કરવાનો વારો આવે. સેવા તો કેવું છે કે જેટલા સંસ્કાર ને એ સંસ્કારી લોકોને ક્યારે કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી. ના, નથી આવતો. પણ જયારે આ સંસ્કાર નથી હોતા ત્યારે. બરાબર, ક્લિયર? બરાબર, સમજણ પડી ગઈ. મને મોકલજો પેલું. સારું, જય સચિદાનંદ. જય સચિદાનંદ. દીપકભાઈ, અમી બેન, જય સચિદાનંદ. દીપકાનંદજી, હિરેનાનંદજી, જય સચિદાનંદ. આજે ઓલું પદ આવ્યું ને દીપકાનંદજી, એમાં એક લાઈન છે હિરેનાનંદજી, પ્રત્યેક સંયોગોમાં ખપે છે વફાદારી, નિષ્ઠા વફાદારી. એના પર થોડું પ્રકાશ આપો. નિષ્ઠા વફાદારી સંયોગોમાં વફાદારી અને નિષ્ઠા એ બહુ જોવા જેવી વસ્તુ છે. મારે મારી અંદર ને આપણે બધા પોતાની અંદર જોવા જેવી વસ્તુ છે કે કોઈ પણ આપણે જે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારમાં આપણી નિષ્ઠા કેટલી છે અને વફાદારી કેટલી છે. કોઈ પણ વ્યવહાર આપણી સામે આવે છે તો એ વ્યવહાર આપણને ગમતો હોય કરીએ અને ના ગમતો હોય તો કેવી રીતે કરીએ? અમી બેન, ગમતો હોય તો એમાં વફાદારી હોય એવું થાય દેખાય. ગમતો હોય તો આપણે કેવી રીતે વ્યવહાર કરીએ અને અણગમતો વ્યવહાર આવે તો કેવી રીતે વ્યવહાર કરીએ? ગમતો હોય તો એમાં દિલથી દિલ સાથે હોય, દિલ સાથે આપણે એને નિભાવતા હોય એ વ્યવહારને. તો કે સામાન્ય રીતે કેવું થાય તો કે ગમતો વ્યવહાર થાય એટલે એબાઉ નોર્મલ થઈને વ્યવહાર કરે. ઓકે,
ગમતો વ્યવહાર આવે ને એટલે એ બહુ નોર્મલ થાય, એટલે એની તરફ એટલો બધો ખેંચાય તો એ વ્યવહારમાં એટલો એ બહુ નોર્મલ થાય તો એની નિષ્ઠા કેટલી રહેશે ત્યાં? બિલો નોર્મલ થઈને વ્યવહાર કરશે એટલે એને એનો તિરસ્કાર કરશે, તો કે નિષ્ઠા કેટલી રહેશે? તો કે આપણો જે કઈ સામે વ્યવહાર આવે છે એ વ્યવહાર ગમે છે અને ગમતો અને અણગમતા ને આધારે વ્યવહાર કરીએ છીએ. એટલે એટલે શું થાય છે કે જ્યાં ગમે છે ત્યાં આપણે નિષ્ઠા ચૂકી જઈએ છીએ. બરાબર. આપણા જ બાળકો હોય અને આપણા જ મા બાપ હોય, આપણને ગમતા હોય, આપણા હસબન્ડ છે, હસબન્ડ માટે વાઇફ છે, એકબીજાને ગમતા હોય, પણ પ્રોબ્લેમ કેમ થાય છે? જેટલો ગમા ને અણગમા ને આધારે વ્યવહાર નથી કરવાનો, તો કે શેને આધારે વ્યવહાર કરવાનો છે? કે સામે ફાઇલ આવી અને ફાઇલ મારે એનો સંભાવ નિકાલ કરવાનો છે. હેલો. એટલે ફાઇલ આપણને જે જ્ઞાન મળ્યું છે તો કે કોઈ પણ સમયે વ્યવહાર આવે છે તો કે એ એનો વ્યવહાર એ ફાઇલ તરીકે કરવાનો છે. એ ગમે છે, કોઈ પણ વ્યક્તિ છે, વસ્તુ છે કે પરિસ્થિતિ હોય, પણ એ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ ફાઇલ છે. રાઈટ. એ તમે તમને ગમતી હોય તો એ તમે જેટલું ધારશો એ પ્રમાણે તમારી જોડે રહેશે ખરી, અને અણગમતી હોય એનો ગમે તેટલો તિરસ્કાર કરશો તો એ જશે ખરી? તો કે ક્યારે જશે? જ્યારે એનો સંજોગ પૂરો થશે ત્યારે. બરાબર. ખ્યાલ આવ્યો? હમણાં સૂત્ર આવ્યું ને કે મિત્રાચારી નું, તો કે આપણે કેવો વ્યવહાર કેવો કરીએ છીએ? તો કે મિત્ર હોય, હવે એની જોડે કઈ પણ બને, ખ્યાલ આવ્યો? તો કે શેના આધારે બને છે? કઈ પણ બને છે, કોઈ સંજોગ બને છે એનાથી છૂટું પડવાનો, તો શેના આધારે બને છે? શેના આધારે બને છે? હિસાબ છે એટલે. તો કે એની જોડે હિસાબ પૂરો થયો છે? પૂરો થયો છે. બરાબર. કોઈ ને કોઈ નિમિત્ત બને છે. કરેક્ટ. ખ્યાલ આવ્યો? તો કે એ જે નિમિત્ત બને છે કઈ પણ વસ્તુ, તો એ બહારનું બગડ્યું, એ સૂત્ર જે કહે છે ને કે બહારનું બગડ્યું, અંદરનું નથી બગાડવાનું. તો કે દાદા ભગવાન કે આપડા લોકો બે ખોટ ખાય, બહારનું તો બગડે અને અંદરનું બગડે, તો કે અંદરનું ના બગડવા દઈશ એમ કે. બરાબર. ખ્યાલ આવ્યો? કે અંદરનું ના બગડવા દઈશ, આ બહારનું એ જે બગડે છે એ સંજોગ વસાત બગડે છે, બહારનું કઈ પણ બગડે છે. તો કે એ જે સંજોગ વસાત બગડે છે ત્યાં પ્રતિક્રમણ કરીને નીકળી જવાનું છે. હવે બેન ખ્યાલ આવ્યો? તો કે આજે કઈ પણ આપણી સામે વ્યવહાર આવે છે તો કે ગમા અને અણગમા ને આધારે જેટલા વ્યવહાર થશે ત્યાં તમારી નિષ્ઠા કે વફાદારી ચૂકાઈ જશે. આપણને એવું લાગે કે આપણે ગમતો સંયોગ હોય ને એમાં આપણે નિષ્ઠાથી કરીએ છીએ, વફાદારીથી કરીએ છીએ, તો જો ગમતા સંયોગમાં નિષ્ઠાથી કર્યું હોય, ગમતા સંયોગમાં વફાદારીથી કર્યું હોય, તો પ્રોબ્લેમ ગમતા સંયોગ પ્રત્યે થાય ખરો? નહીં, ના થવો જોઈએ. એટલે આ વાત સમજવાની છે અહીંયા. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે જ્યાં પણ ગમતો સંયોગ આવે છે ત્યાં સમજવાનું છે ત્યાં થાય છે, જ્યાં અણગમતો સમજ આવે છે ત્યાં સમજવાનું છે થાય છે. બરાબર. એટલે ફાઇલ તરીકે વ્યવહાર કરવાનો છે. આ હિરેન છે, તો હિરેન એ ફાઇલ છે, અને હિરેન સાથે સંકળાયેલી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એ ફાઇલ છે. જો ફાઇલ તરીકે વ્યવહાર થશે તો એ આજ્ઞાપૂર્વકનો વ્યવહાર થશે, અને આજ્ઞાપૂર્વકનો જેટલો વ્યવહાર થશે એમાં તમારી નિષ્ઠા અને વફાદારી પૂરેપૂરી રહેશે.
બરાબર છે બરાબર છે અમીબેન હા બરાબર લાગે છે આ હિરણનજી આ સૂત્રમાં જે છે ને કે સંજોગાવશ બહાર જે પણ હોય પણ મહી બગડવું ના જોઈએ ભાઈ બગડવું ના જોઈએ હા તો એમાં કેવું કે જો મહી અંદર બગડેલું હોય છે તો જ બહાર તો નીકળે છે ને મેન તો હા એટલે બહાર જે બગડે છે ને અમીબેન તો એમાં કેવું છે કે કોઈ પણ સંજોગ એક નિમિત્ત બને છે કરેક્ટ કોઈ પણ સંજોગ નિમિત્ત બને છે કોઈ પણ વ્યક્તિ સાથે તમારો હિસાબ છે તો હિસાબમાં કોઈ વસ્તુ નિમિત્ત બને છે પણ એ નિમિત્ત બને છે એ એ બહારનો ભાગ છે અને બહારના ભાગમાં આપણને જે અસર થાય છે એ આપણો અંદરનો ભાગ છે હા બહારનો ભાગ એટલે કેવી રીતે કે કેટલાય વખતથી કોઈ પણ વ્યક્તિ સાથે આપણી મિત્રચારી હોય કોઈ પણ આપણે એની જોડે લેવડ દેવ હોય કામ કરતા હોય બીજા કરતા હોય એક વખત એને ના કર્યું અથવા એક એક વખત એને કંઈક આપણી સાથે એવું કર્યું ખ્યાલ આવ્યો તો એ શું છે એ સંજોગ શું છે બતાવે છે તો કે અહીંયા આપણો હિસાબ નથી પણ એ જગ્યાએ આપણને શું થાય છે અંદર અસર થાય છે બરાબર ખ્યાલ આવ્યો કે બહાર કંઈ પણ સંજોગને આધારે બગડ્યું છે કઈ પણ બગડ્યું છે અંદર નથી બગડવા દેવાનું બરાબર ચાલો બહાર જે કઈ પણ બગડ્યું છે તો એનું પ્રતિક્રમણ કરીને મુક્ત થઈ જવાનું છે કરેક્ટ ચાલો અને અંદરનું તો જો પ્રતિક્રમણ થઈ ગયા તમારા અને બહારનો ભાગ તમને સમજાય ફાઇલ સમજાય તો પ્રતિક્રમણ થઈ જશે અને જેમ છે તેમ પ્રતિક્રમણ થશે અને અને અંદરનું બગડવા નહીં દે બરાબર છે હા એ તો બરાબર છે કે આ પ્રજ્ઞાશક્તિ આપણને એ અંદરનું બગડેલું પાછું રિપેર કરવામાં ખૂબ મદદકારી થઈ જાય છે આપણે ક્યારે થાય તો કે પહેલું જે કંઈ સંજોગ આવે છે પરિસ્થિતિ આવે છે વસ્તુ આવે છે વ્યક્તિ આવે છે કંઈ પણ છે જે પણ આપણને સામે દેખાય છે ત્યાં ફાઇલ તરીકે પહેલી આજ્ઞાના ઉપયોગથી આપણે વ્યવહાર કરવાનો છે બરાબર એટલે જેટલો પહેલી આજ્ઞાનો ઉપયોગથી વ્યવહાર થયો એટલો વ્યવહાર પરફેક્ટ થયો એટલે વ્યવહાર અને નિશ્ચય છે ને એ બે સાથે છે જેટલો તમારો નિશ્ચય પરફેક્ટ એટલો તમારો એટલો આપણો વ્યવહાર પરફેક્ટ વ્યવહાર બગડે છે શેને આધારે તો કે નિશ્ચય ને આધારે બરાબર છે બરાબર પકડાયું બરાબર છે ચલાયો એટલે જેટલો નિશ્ચય પરફેક્ટ છે એટલો વ્યવહાર પરફેક્ટ છે બરાબર એટલે આપણો આપણો નિશ્ચય પરફેક્ટ કરવાનો છે નિશ્ચય એટલે કયો તો કે આપણને જે આજ્ઞા આપી છે એ આજ્ઞાપૂર્વકનો આખો વ્યવહાર કરવાનો છે અને આ જેટલો ગમાણ ગમાને આધારે વ્યવહાર થશે એટલો આ જે વફાદારી છે કે નિષ્ઠા છે એ નહીં રહે નહીં રહે બરાબર છે હા હા અહીંયા ભૂલ થાય છે બરાબર છે કે એ નિશ્ચયમાં રહીને એ પહેલી આજ્ઞા નથી રહેવાતી ને જે પહેલી આજ્ઞા આપી દો ને કે આ વ્યવહાર દ્રષ્ટિ થી હા એનું ફિલ્ટર રાખીને જ વ્યવહાર થવો જોઈએ બરાબર છે બરાબર છે સરસ જય સચિદાનંદ જય સચિદાનંદ દીપકભાઈ જય સચિદાનંદ દરેક મહાત્માઓને જય સચિદાનંદ હિરાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ આપણે દીપકાનંદ શ્રેણી 10 છે શ્રેણી 10 એટલે શ્રેણી કઈ શ્રેણી આપણી 10મી ઉત્તરાયણ ત્રણ કે 4.6 આપણી 10માં શું કીધું 10માં ઉત્તરાર્ધ અને હા ઉત્તરાર્ધ 4.6 ઓકે પેજ નંબર પેજ નંબર છે 29 શરીરમાં જ્યાં કઈ પણ હોય ત્યાં ચિત્ત હાજર કરીએ તો તરત દુખાવો મટી જાય ચિત્તનો સ્વભાવ જ છે કે જ્યાં કઈ પણ ઉપાધિ દુખાવી પડે તો ત્યાં તરત જ હાજર થઈ જાય અને દર્દ મટાડવાની પ્રક્રિયા શરૂ થઈ જાય ચિત્તની જોડે મન પણ ત્યાં હોય તો મટાડવામાં એ પણ મદદરૂપ થાય મનના યોગીઓ શરીરમાં પાછળ ચક્કરો પર ચિત્તને મૂકે પછી મનને સ્થિર ત્યાં સ્થિર કરે એટલે શ્વાસોશ્વાસ ત્યાં જાય
અને એકાગ્રતાની જગ્યાએ એ દર્દ મટી જાય. હવે ચિત્તને ત્યાં હાજર કેમનો કરવાનો, એ મારો પ્રશ્ન છે. કઈ બી હિરાનંદજી. હા જી, હા દીપકાજી, બધું મળે એવું છે? શરીરમાં જ્યાં કઈ પણ દુખતું હોય ત્યાં ચિત્ત હાજર કરીએ તો તરત જ દુખાવો મટી જાય. ચિત્તનો સ્વભાવ છે કે જ્યાં કોઈ પણ ઉપાધિ દુઃખ આવી પડે તો ત્યાં તરત જ હાજર થઈ જાય છે, થઈ જાયને દર્દ મટાડવાની પ્રક્રિયા થઈ જાય. ચિત્તની જોડે મન પણ ત્યાં હોય અને તો મટાડવામાં એ પણ મદદરૂપ થાય. મનના યોગીઓ શરીરમાં પાછળ ચક્કરો ઉપર ચિત્તનું મૂકે પછી મનને ત્યાં સ્થિર કરે અને શ્વાસોશ્વાસ ત્યાં જાય, એકાગ્રતાની જગ્યાએ જગ્યાએ દર્દ મટી જાય. તો કે આ દીપકભાઈ કેવું છે કે આ આખી એક ચિત્તની પ્રક્રિયા છે, તો કે આ આ વસ્તુ કેવી છે કે આપણે ક્રિયાથી એ થાય વસ્તુ નથી, બરાબર? ક્રિયાથી ના થાય. ચાલો તો કે આ હવે દાદા એ વાત કરી કે ભાઈ આ ચિત્ત હાજર કરીએ તો આપણે આ આ રીતે કરવા જઈએ કે ચિત્ત હાજર કરવા જઈએ તો એ નથી. આ એક વાત કરી છે દાદા ભગવાને. ખ્યાલ આવ્યો કે સામે કોઈ એવી વ્યક્તિ આવી હોય ને, પ્રશ્ન મૂક્યો હોય, એના સામે આ એક વાત કરી છે. આ એક આખી એક આ એક આખી જે જે આખું જે ચિત્તનું જાણે છે ને એ આખી એ પ્રક્રિયા આખી કરી શકે. આજે યોગીઓની વાત કરી ને દાદાએ, ખ્યાલ આવ્યો? તો કે આ આપણે વાંચીને પછી એ રીતે કરવા જઈએ એવી વસ્તુ નથી. આ બરાબર છે. આ તો શું કેવું છે કે ચિત્તની એવી શક્તિ ઉભી થયેલી હોય, ખ્યાલ આવ્યો? અત્યારે તો આપણું આખું ચિત્ત આખું ખલાસ થઈ ગયેલું છે, અશુદ્ધ થઈ ગયું. એટલે હવે આપણને જ્ઞાન મળ્યું અને આપણે શુદ્ધાત્મા થયા એટલે આખું શુદ્ધ ચિત્ત થયું. પણ એ શુદ્ધ ચિત્ત એ આખું શુદ્ધ ચિત્તની પ્રક્રિયા એ આપણે આજ્ઞાપૂર્વક ના વ્યવહારથી શુદ્ધ ચિત્તની પ્રક્રિયા છે, બરાબર? એટલે આ આખી આ ચિત્તની શક્તિ છે અને ચિત્તની શક્તિને આધારે એ આખી વસ્તુ કરે છે. આ આ યોગીઓ છે, આ તમે જંગલોમાં જાઓ તો એ લોકોને કેટલું બધું વાગે, કેટલી બધા પ્રોબ્લેમ થાય, પણ એ લોકોની પાસે એવી સાધના હોય, આખી ચિત્તની એવી શક્તિ હોય. ચાલો એવી વસ્તુ છે, આ કરવાની વસ્તુ નથી. આપણને તો દાદા ભગવાને જે શુદ્ધાત્મા આપ્યું અને આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, એટલે આપણે શુદ્ધાત્મા થયા એટલે શુદ્ધ ચિત્ત થયું. શુદ્ધ ચિત્ત થયું, બરાબર છે. હવે તમે વ્યવહાર સુધીની વાત કરી અમીબેન જોડે, તેમાં એક રીતે આપણે જોઈએ તો કે ભાઈ કોઈને દાદા એક આગળ કહ્યું છે કે કોઈને દગો આપીએ તો બી તમારો વ્યવહાર સુધી બગડે અને એ ચિત્ત બી બગડે છે. દગો આપીએ કોઈને આપે, એટલે એમાં દગો આપવાનો વાત ક્યાં આવી? એમાં કેવું છે દીપકભાઈ કે આ જે બધો દગો કે વિશ્વાસઘાત છે ને, આ બધી વસ્તુ કેવું છે કે આપણી સામે જે આવે છે એના માટે સમજવાનું છે. આપણે આપણે એ રીતે નથી સમજવાનું, પણ સામે આવે છે અને કોઈ આપણને દગો કે વિશ્વાસઘાત કરે છે તો પહેલા પહેલી વાત કેવી છે તો કે એના હાથમાં જ નથી, કોઈના હાથમાં જ નથી કોઈ વસ્તુ, શક્તિ પોતાની શક્તિ નથી એના હાથમાં જ નથી દગો કે વિશ્વાસઘાત. આખું એક સંયોગ એવું છે, સંયોગ એવો બને છે અને સંયોગ ને આધારે એ વસ્તુ એને કરાવડાવે છે. ખ્યાલ આવ્યો કે દાખલા તરીકે તમને તરતા આવડે છે અને તમારા કોઈ મિત્રને તરતા નથી આવડતું, બરાબર? અને અને તમે એને બચાવી નથી શકતા, એ પડે અને એને નથી બચાવી શકતા, તો તમે એની જોડે દગો કર્યો? ના, દગો નહીં કર્યો, અને આપણે તો પ્રયત્ન જ કર્યો બચાવવા. પણ સામેવાળી વ્યક્તિ શું કહેશે તમને? કે તમે મને બબૂ દુપાડી દીધો, બચાવ્યો નહીં, એવું બી કહી શકે. ખ્યાલ આવ્યો દીપકભાઈ?
હા એટલે આપણે તો દાદા એ જે શુદ્ધાત્મા નું આપ્યું પદ એટલે જોવા જાણવાનું જ રહ્યું કે આ દીપક શું કરે છે, જોવા જાણવાનું બસ. દગો જે આપે છે એ સંયોગાધીન, એટલે જેટલું તમારું એની સાથેનું કર્મ છે એનો સાથેનો જેટલો હિસાબ છે એટલું જ તમારી સાથે વ્યવહાર કરીને જશે. તો પુરુષાર્થ શું હોવો ઘટે માથે પ્રતિક્રમણ ને? તો કે પુરુષાર્થ શું છે આપણો આમાં? તો કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે દગો કે વિશ્વાસઘાત કરે છે તો ત્યાં સમજવાનું છે તો કે એની એ શક્તિ જ નથી, એની શક્તિ નથી. પુરુષાર્થ શું? તો કે જેટલી દાદા ભગવાન ની વાત સમજ કરી બસ એ જ પુરુષાર્થ. એ જ પુરુષાર્થ આપણે આ સમજે જ છે રોજ આ સવાર સાંજ આખે. હા વર્લ્ડ માં સમજે જ છે, સમજણ જ છે બધી આખે. ફક્ત આપણને લાગે છે કે દગો કે વિશ્વાસઘાત કર્યો એ તો અહંકાર ને આધારે લાગે છે, ખરેખર કશું કર્યું જ નથી. આ તો અહંકાર ની હાજરી છે ને એને આધારે આ દગો ને વિશ્વાસઘાત લાગે છે. બરાબર, એટલે કવિરાજે કહ્યું કે સંયોગાધીન છે આનો ભમરડો. હા આ વાત સરસ. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી. સ્વામીજી જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી. પ્રણામ પ્રણામ. મેરે સવાલ કા જવાબ મિલ ગયા. ધન્યવાદ. મિલ ગયા. બહોત અચ્છા. ચાલો હવે કોણ નામ આપવાનું છે? અતુલભાઈ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, દીપકાનંદજી, સર્વે મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આઈ થોટ આઈ વિલ શેર. હમણાં આજે દીપકભાઈ પૂછ્યું ને ચિત્ત માટે કે તમે ચિત્તને એક જગ્યાએ કેન્દ્રિત કરો, એની જે વાત છે આપ્તવાણીમાં, તો આ મેં ઘણા વખત પહેલા જયારે હું વાંચતો હતો ને આપ્તવાણી, ત્યારે મારા પર્સનલ જે અનુભવ છે એ શેર કરું છું. એટલે તમે દાદાએ જે કીધું ને કે ચિત્ત તમારું હાજર થઈ જાય કોઈ પણ તમને જગ્યાએ વાગ્યું હોય તો એને મટાડવા માટે ચિત્ત હાજર થઈ જાય, તો મારું માથું બહુ દુખતું. મને યાદ છે આપણે ચિત્તને ત્યાં કેન્દ્રિત કરીએ અને મનને સ્થિર કરીએ ત્યાં આગળ એ જગ્યાએ જ્યાં દુખતું હોય તમને, તો અમુક સમય માટે તમે એવી રીતે કરો એક્સપેરિમેન્ટ તો તમારું માથું દુખતું બંધ થઈ જાય. બરાબર. હવે અતુલભાઈ કેવું છે? અતુલભાઈ વાત કરો. અને બીજું એક મિનિટ પૂરું કરતો હું. અને બીજું એવું છે કે રિક્ષામાં હું જતો હતો તો એક મોટું સ્પીડ બ્રેકર આવ્યું અને પેલા રિક્ષાવાળાએ જોયું નહીં હોય, રિક્ષા એકદમ ઉછળી અને મને માથામાં પેલો સળિયો વાગ્યો ઉપરનો, તો ત્યાં ચિત્ત કેન્દ્રિત કર્યું અને પછી ખેંચી લીધું તો વેદના મટી ગઈ. બરાબર છે. એટલે આજે દાદા વાત કરી છે ને એનો પ્રત્યક્ષ મેં અનુભવ કરેલો છે. હા, હવે અતુલભાઈ કેવું છે કે દાદા ભગવાન ની કોઈ પણ વાત છે ને એ કરવા માટે નથી આ વસ્તુ, સમજવાની છે. અને દરેક વખતે દરેક સંજોગોમાં દાદા ભગવાને અલગ અલગ આ વાત કરી છે. હવે આપણને જે શુદ્ધાત્મા પદ આપ્યું છે ને અતુલભાઈ, તો કે આપણું જે ચિત્ત છે તો હું શુદ્ધાત્મા છું, એમાં જો તમારું ચિત્ત સ્થિર થઈ ગયું, તમને જ્ઞાન મળ્યું છે હું શુદ્ધાત્મા છું એમાં ચિત્ત થઈ ગયું, તો સાહેબ કેટલી બધી વેદનાઓમાંથી બહાર નીકળી જવાય છે. પણ આ જે અનુભવ છે ને મારો એ જ્ઞાન લીધા પહેલાનો છે. બરાબર છે. એટલે આપણને આ જે જ્ઞાની પુરુષો છે ને એટલા બધા ક્રિયામાંથી બહાર કાઢી નાખ્યા, એવી સમજણ આપણને પ્રાપ્ત થઈ કે હવે કોઈ જાતની ક્રિયા ના રહી, તમારા બધા જ રોગનું ઈલાજ એક જ વસ્તુથી આપી દીધો. ના ના, બરાબર છે. પણ આ તો શું છે, મારો અનુભવ હતો એટલે મેં કીધું મારું શેર કરું. ના, બરાબર છે, બરાબર છે. કારણ કે મને પ્રત્યક્ષ અનુભવ થયો હતો આ વાતનો. હા, એટલે એટલા માટે મેં કીધું કે આ દરેક માટે નથી એમ. બરાબર. ચાલો લે, આજે આપણને સમજણ પ્રાપ્ત થઈ ને કે આજે મને કઈ પણ વાહ્યું છે, ખ્યાલ આવ્યો, તો કે
ઘણી બધી વસ્તુઓ એની અંદર કામ કરે છે. ઘણી વખત મને વાગ્યું છે તો કોકના કારણે મને વાગ્યું છે, એની અસર વધી જાય છે, બરાબર, દુખાવાની. ખ્યાલ આવ્યો? મને મારા કારણે વાગ્યું છે એની અસર અલગ છે. ખ્યાલ આવ્યો? કોઈએ જાણી જોઈને માર્યું છે એની અસર અલગ છે, કોઈએ ભૂલથી માર્યું છે એની અસર અલગ છે. બરાબર છે. એટલી બધી અસરો છે સાહેબ, પાર વગરની અસરો છે. હવે તમે આટલી બધી અસરો છે એમાંથી મુક્ત થવું હોય તો કેટલું દાદા ભગવાને શોર્ટ એન્ડ સ્વીટ કરી દીધું. અતુલભાઈ ખ્યાલ આવે છે? ખ્યાલ આવી ગયો. કેટલી બધી મોટી વસ્તુ આપી દીધી. પેલું તો તમે સાધના ને બધી વસ્તુ કરો, અથવા તમારી પાસે એવી રીતે કઈ તમે કોની પાસેથી પ્રાપ્ત થયું હોય, એ આખી વસ્તુ તમને એક વસ્તુ કે એક સબ્જેક્ટ માંથી તમને મુક્ત કરાવે છે. આ તો અનેક અનંત અનંત સબ્જેક્ટ છે, અનંત વસ્તુ છે. ચલાવ્યો? એમાંથી તમને સ્થિર, એમાંથી સ્થિર કરે છે. એટલે શરીરની અવસ્થાઓ હોય, મનની અવસ્થાઓ હોય કે વાણીની હોય, અને એની જે કઈ પણ અસરો છે એ બધી બધી બધામાંથી મુક્ત કરાવે એવી વસ્તુ છે આ. હા, એક્ઝેક્ટલી. ખ્યાલ આવે વસ્તુ? બરાબર, બરાબર. એટલે એટલે આપણને આપણને કોઈ સબ્જેક્ટ આપણી પાસે છે અને સબ્જેક્ટ આપણે પરફેક્ટ કરેલો છે તો એ સારી વસ્તુ છે, એ નથી કેતા, એનો વાંધો નથી. ખ્યાલ આવ્યો? પણ એ બધા જ શબ્દ એ તમને એક સબ્જેક્ટ માંથી મુક્ત કરાવે છે. તમને કોઈ જગ્યાએ વાગ્યું છે તો તમારી પાસે વિદ્યા છે તો તમને એક રીતે કરાવે છે. પણ જ્ઞાની પુરુષે આપણને આ એવી વસ્તુ આપી દીધી કે મનની અસરો, શરીરની અસરો, વાણીની અસરો, બધી જ અસરો માંથી મુક્ત કરાવે. એક્ઝેક્ટ, એક્ઝેક્ટ. ના, આનો મેન્શન મેં પર્ટિક્યુલરલી એટલે વધારે કર્યો કે આ તો જ્ઞાન નહોતું લીધું ને આ અનુભવ મને જે થયો હતો એ મને એટલો બધો પ્રભાવિત કર્યો હતો મને એને દાદાની આ વાત જે છે કે તમારું વેદના તમારી એ દુઃખ મટી જશે તમારું. હા, પણ એ રજીસ્ટર થઈ ગયું એકદમ. પણ અતુલભાઈ, હજી એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે કે આપણે હજી પણ જ્ઞાની પુરુષે આપણને આટલું બધું આપ્યું છે છતાં પણ આવા સબ્જેક્ટોમાં આપણે પ્રભાવિત થઈશું તો એ વસ્તુ એ જગ્યાએ પ્રભાવિત થવાથી તમારો બીજો જે ભાગ છે એ ક્યાંથી પ્રભાવિત થવાનો અટકી જશે એ ખ્યાલ છે? નહીં, ખ્યાલ નહીં આવ્યો. તમે શું કહો છો? આ બધા સબ્જેક્ટો છે, બહુ સારા છે, કામ કરે છે, આપણને ફાયદો પણ કરે છે, બરાબર. પણ આ બધી વસ્તુઓમાં પ્રભાવિત થવાથી કયો ભાગ મોટો કાચો રહી જાય છે એ ખ્યાલ છે? ના, હું શુદ્ધાત્મા છું, એ પદ આપણે પ્રાપ્ત થઈ ગયું એ પછી તો આ બધું તમે જે કીધું એ પ્રમાણે જ છે. તો આ છે ને, આ છે ને, જે જે ઘણી જગ્યાએ પેલું ક્વેશ્ચન લખ્યું છે ને, ચેતવણી છે ને, લખેલું હોય છે ને ચેતવણી. આ એ વાત છે કે હજી પણ હું મારી વાત કરું તો હજી પણ ઘણી બધી જગ્યાએ આપણે પ્રભાવિત થઈએ છીએ. હું આ મારા અનુભવથી તમને વાત કરું છું. ઘણા બધા ઘણી બધી જગ્યાએ આ પ્રભાવિત થઈએ છીએ. એનું પરિણામ શું આવે છે? તો કે જે કંઈ પણ બહારના ભાગમાં આપણને સારી સારી વસ્તુઓ દેખાય છે ને ત્યાં પ્રભાવિત થઈએ છીએ, એનું પરિણામ એ આવે છે કે હું જે આત્મા પ્રત્યે પ્રભાવિત થવાનું હોય એ કાચું રહી જાય છે. અમીબેન, સોરી, જય સચિદાનંદ. હિરેનાનંદજી, દીપકાનંદજી, જય સચિદાનંદ. દીપકાનંદજી, આજે વોટ્સએપ પર ઓલું સૂત્ર આવ્યું હતું, ઘર ઘર બેઠે હી અનાડી દેશ. હિરેનાનંદજી છે તો આ દાદાજી તો બેઠે અનાડી દેશ છે અને આ કાળ છે
તો તમે તમારો અવાજ કટ થાય. હેલો હિરેનાનંદજી, જય સચિદાનંદ. જય સચિદાનંદ. વાતચીત સાંભળીએ ત્યારે તો કેટલું બધું આમ ખુશી થાય કે આ છૂટવાનો માર્ગ છે આપણને, અને આ તપી લેવું છે, ઘર બેઠા તપ આવાય છે. તો આમાં તો કેટલી બધી કચાસ રહી જાય છે તપની તક લેવા માટે. સૂત્ર છે આખું દાદા આજે નવીન આનંદજી એ મોકલેલું છે. બોલો બોલો ને સૂત્ર બિગિનિંગ કેવું છે? ઘર, હા બોલો. ટોપિક છે ઘર બેઠે હી આનંદ. હિન્દી માં છે આપ તો કિતને પુણ્યશાળી હો કિ આપકે બેઠે હી અનાડી દેશ હૈ, ઘર મેં ઘુસતે હી અનાડી દેશ, જ્યાં ખાના ખાએ ખાતે પીતે હી વહીં પર અનાડી દેશ હોતા હૈ. અબ યહાં પર તપ મેં તપના હૈ, ભગવાન કો તપ ઢૂંઢને કે લિયે 60 મીલ વિચારના પડા થા અનાડી દેશ ઢૂંઢને કે લિયે, જબકિ આજ તો ઘર બેઠે હી લોગો કો અનાડી પણ નહીં લગતા, તો મુફ્ત કા તપ મિલા હૈ તો શાંતિ સે સહન કર લો ના, ઇસ કાલ કે લોગ ભી કિતને પુણ્યશાળી હૈ, ઇસે પ્રાપ્ત તપ કહેતે હૈ. અડોશી પડોશી પાર્ટનર ભાઈ પત્ની બચ્ચે સભી તપ કરવાતે હૈ. એસા હૈ પહેલે કે કાલ મેં તો ઘર મેં હી અનુકૂળતા રહેતી થી, યહ પ્રતિકૂળ કાલ આયા હૈ, ઘર બેઠે હી પ્રતિકૂળતા હૈ, બહાર ઢૂંઢને નહીં જાના પડતા, યહ કાલ હી એસા હૈ કે કહાં ભી એડજસ્ટમેન્ટ હો હી નહીં પાતા, ઘર મેં બહાર પડોશી સબ તરફ સે હી ડિસએડજસ્ટમેન્ટ આ પડતા હૈ, ઉસે તો સહન કર ઓર એડજસ્ટ હો જાઓ. દાદા એટલું સરસ કીધું છે, પણ પૂરું આપણને એમ થાય છે કે બસ આવી રીતે જ હોવું ઘટે. હા બરાબર છે. અવાજ જતો રહે છે મમી બેન. હેલો, એક મિનિટ એક મિનિટ. હા હિરેનાનજી, આ ડિસ એડજસ્ટમેન્ટ વાળા વ્યવહારમાં બધે એડજસ્ટમેન્ટ લેવામાં જ કચાસ પડે છે, કે કરતા કરતા ભાવ થઈને એડજસ્ટમેન્ટ લેવાય છે એમાં દેખાય છે એવું. એના માટે છે ને કવિરાજે બહુ સરસ આ પદ લખ્યું છે, તપ કરવાના પણ ખરા આપણે ઘેર બેઠા, પુણ્ય વંતો કાળ કળિયુગ તપ પધાર્યા ઘેર બેઠા. આપણને આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે આપણે આવી ગયા, એટલે આ આ બધું જ જે છે ને ઘર બેઠા એટલે હવે જે કઈ પણ થાય છે એ તપ સ્વરૂપે છે, અસર સ્વરૂપે નથી. બરાબર, જોવા જાણવાનો ભાગ ખુલ્લો થઈ ગયો આપણો. અને એ પદ ની અંદર કેટલી બધી જાત બધી રીતના કેટલું બધું બતાવ્યું છે, અંદર કેટલી બધી અસરો માંથી બતાવે છે કે આપણે ઘેર બેઠા ઘેર બેઠા ઘેર બેઠા. ખબર છે અમી બેન? હા હા સાંભળ્યું છે. હા તો કે આ બધા જે કઈ પણ સંયોગ છે એ બધા સંયોગ ને આપણે જોનાર જાણનાર થઈ ગયા, એ બધા સંયોગ એ મારા ના રહ્યા, જેટલા સંયોગ છે એ બધા હિરણ ના સંયોગ રહ્યા, કારણ કે હું ઘેર બેઠા એટલે હું આત્મામાં આવી ગયો. હવે એટલે આ કઈ પણ એડજસ્ટમેન્ટ લે છે નથી લેતા એના આપણે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા, પણ જાણવાનું છે આ પ્રકૃતિને. બરાબર, ખ્યાલ આવ્યો? આ ભરતભાઈએ શરૂઆતમાં કીધું ને કે આ જે પદ આવ્યું હતું એમાં કે બધા પ્રકૃતિના બધા ખાંચા છે, આ બધા એ બધા જોવાના જાણવાના છે. એમાં મારું કશું નથી. દાદા ભગવાન મળ્યા, જ્ઞાન મળ્યું એટલે હવે તમને એટલે આપણને બધાને આ પ્રકૃતિ જણાતી થઈ. બરાબર, નહીં તો પ્રકૃતિ જણાય જ નહીં.
એનો આનંદ માણવાનો કે આ જો આ અમીબાની આ હિરણની પ્રકૃતિ છે તો કે આ કેવી પ્રકૃતિ કામ કરે છે. આપણને અત્યારે કેવું લાગે છે કે આ સામેવાળાની પ્રકૃતિ દેખાય છે. આપણે હજી હજી આપણને આજે સમજણ પ્રાપ્ત થઈ ને તો એનો ઉપયોગ ઘણી વખત ક્યાં કરીએ તો કે બહાર વાળાની પ્રકૃતિ જોવાને કે જો આની કેવી પ્રકૃતિ છે. એવું થાય કે ના થાય અમીબેન? થાય. પોતાની પ્રકૃતિ જોવે તો એડજસ્ટ થઈ જાય. બરાબર છે. પેલા ડિસએડજસ્ટમેન્ટ નું મુખ્ય કારણ જ આ છે કે એ સામે વાળાની પ્રકૃતિ જોવે છે. સામે વાળો આવું કરે છે. બાકી સામેવાળી વ્યક્તિ તો નિર્દોષ છે અને એના નિમિત્તે મારી પ્રકૃતિ ખુલ્લી થાય છે. આ વસ્તુ જો જો કરવાની છે. સોહમ જય સચિદાનંદ. દીપકાનંદજી જય સચિદાનંદ. હીરાનંદજી આપણે મન અને ચિત્તમાં ડિફરન્સ કેટલો? મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતસ્કરણનો આખો ભાગ છે. અને આજે મન છે તો એ એ વિચારોનું આધારે બનેલું છે. ચાલો તો એનું આ ફંક્શન છે. ચાલો તો વિચારો આવે અને ચિત્ત છે એ તો કે જ્યાં જે વિચારે છે એ ત્યાં લઈ જાય છે. બરાબર. એટલે આપણે જે સાચી સમજણ ગોઠવીએ છે એ ચિત્તના આધારે થાય કે મનના આધારે? તો કે સાચી સમજણ જે આપણને પ્રાપ્ત થાય છે તો એના આધારે શું થાય છે કે આખું જે મન છે એટલે મન આમ મન કહેવાય અને આમ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એટલે આખું અંતસ્કરણ કહેવાય. બરાબર. એટલે આખું જે અંતસ્કરણ છે એ આખું અંતસ્કરણ એ આખું સમજણ પ્રમાણે ચાલે પછી. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ આખું જેટલી સમજણ પ્રાપ્ત થઈ જેટલી સમજણ સમજ્યો બરાબર એ પ્રમાણે આખું અંતસ્કરણ કામ કરે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આખું એ પ્રમાણે કામ કરે. એટલે આપણે સમજણ પણ કેમ ભાર આપીએ છીએ? દાદા ભગવાને સમજણ પર બહુ ભાર આપ્યો કે અમારી વાત કઈ પણ કરવાની નથી, સમજવાની છે. સમજ કરવાની છે. આખું અંતસ્કરણ છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ આખું સમજણ પ્રમાણે પછી વર્ક કરે. બરાબર સમજાઈ ગયું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણો સમય થયો છે. હિરાનજી તમે શ્રીમંત બોલાવો. સોમભાઈ ફોલો કરજો. ભરતભાઈ એક લાઈન. હા, મન ઉપર કીધું ને, મન મન બુદ્ધિ ચિત્ત અહંકાર. યસ. અવસ્થાગત દર્શન તન્મય કાર વૃત્તિ કારણ શ્રુતિ ચિત્રો સ્થિર ખેંચેલા પરિણામે કાયા ધારણ કારણ કાર્યનું રૂપાંતર ભવટવીમાં પૂરણ ગલન આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહજ ચિંતામણ કારણ કાર્યનું રૂપાંતર ભવટવીમાં પૂરણ ગલન. જય સચિદાનંદ.
हिरणजीत जी मंत्र बुलाजो स्वयं भाई फॉलो कर जो नमो वित्रागाय नमो वित्रागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो उवज्जायाणम नमो लोये सौवसाहुणम नमो लोये सौवसाहुणम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सौवपावप्पणासनो सौवपावप्पणासनो मंगलानं च सौवेसिं मंगलानं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।